नमस्ते बाळको, विषय गुजराती, पाठ बे, दादा खोवाया छे। एनी अंदर बाळको आजे आपणे खरा खोटा जोईशुं, बराबर। चित्रना आधारे आपणे आगळना विडियोमां मेळावी चित्र जोई गया छीए, ए चित्रना आधारे आपणे एना खरा खोटा करवाना छे। तो पहेलुं छे बाळको, मेळामां चार दुकानो छे, तो साचुं छे? ના, ચિત્રની અંદર આપણને ત્રણ જ દુકાનો દેખાય છે, તો અહીંયા બાળકો આવશે ખોટું। મેળામાં મીઠાઈની દુકાન નથી, તો બાળકો મેળાની અંદર મીઠાઈની દુકાન નથી, સાચું છે? ના, ખોટું છે, કારણ કે મેળાની અંદર આપણને મીઠાઈની દુકાન દેખાય છે, તો આપણે અહીંયા ખોટું કરીશું। એક જ દુકાનમાં રમકડા મળે છે, એક જ દુકાનની અંદર રમકડા મળે છે, સાચું છે? હા, તો અહીંયા આપણે રાઈટ કરીશું। મેળામાં જોકર દેખાય છે, તો આપણે જે ચિત્ર જોયું એમાં આપણને જોકર દેખાતો નથી, ચિત્રની અંદર જોકર દેખાતો નથી, તો અહીંયા આવશે બાળકો ખોટું। મેળામાં નિશાન તાકવાની દુકાન નથી, તો જે મેળાનું ચિત્ર હતું એમાં નિશાન તાકવાની દુકાન નથી, સાચું છે? ના, કારણ કે નિશાન તાકવાની દુકાન છે, તો અહીંયા બાળકો આપણે કરીશું ખોટું। એક દુકાનમાં કપડાનું સેલ છે, એક દુકાનની અંદર કપડાનું સેલ છે, સાચું છે? ના, કારણ કે એવી કોઈ દુકાન ચિત્રમાં આપણને દેખાતી નથી, તો આપણે અહીંયા રોંગ કરીશું। મોતનો કૂવો જોવાની ટિકિટ 5 રૂપિયા છે, સાચું છે? હા, કારણ કે જે મોતનો કૂવો હતો એની ઉપર લખેલું હતું કે ટિકિટના 5 રૂપિયા, તો આપણે અહીંયા રાઈટ કરીશું। નાના બાળકોને ચકડોળમાં બેસવા ન મળે, નાના બાળકો હોય એમને ચકડોળની અંદર બેસવા ન મળે, સાચું છે? ના, ખોટું છે, કારણ કે નાના બાળકો માટે નાની ચકડોળો હોય છે, બરોબર, તો અહીંયા આપણે રોંગ કરીશું। નમસ્તે બાળકો, વિષય ગુજરાતીની અંદર પાઠ 2 દાદા ખોવાયા છે। આજે આપણે બાળકો એક સંવાદ રૂપેની વાર્તા જોઈશું, બરાબર, જેની અંદર સંવાદ આપેલા છે, એનું નામ છે યજ્ઞનો ઘોડો, બરાબર। તો બાળકો, સીતાજી હતા એ વાલ્મીકિ ઋષિના આશ્રમમાં રહેતા હતા, તેમના બે પુત્ર હતા લવ અને કુશ, બરાબર। તો બાળકો, જ્યારે લવ જે ઋષિ કુમારો હતા એમની સાથે બેઠો હતો, ત્યારે એક યજ્ઞનો ઘોડો દેખાય છે, ત્યાં આશ્રમ આગળ આવે છે। લવ કહે છે, આ તો યજ્ઞનો ઘોડો છે, હું એને પકડીશ। ત્યારે એક ઋષિ કુમાર હોય છે, કહે છે કે જે પણ આ યજ્ઞનો ઘોડો પકડે એને જે સૈનિકો હોય છે ઘોડાની પાછળ એની સાથે યુદ્ધ કરવું પડે। લવ ઘોડો પકડે છે અને કહે છે કે મેં આ ઘોડો પકડી લીધો છે, હું યુદ્ધ કરવા માટે તૈયાર છું। બીજો એક ઋષિકુમાર હોય છે, એ કહે છે કે લાવ હું આ ઘોડાને ગૌશાળામાં બાંધી આવું, તો લવ હા પાડે છે અને કહે છે કે તું કુશને પણ આની જાણ કરજે। એટલામાં એક સૈનિક આવે છે અને કહે છે કે ઉભા રહો બાળકો, આ ઘોડાને છોડી દો, નકર તમારે યુદ્ધ કરવું પડશે। લવ કહે છે, અમે યુદ્ધ કરવા માટે તૈયાર છે, એટલામાં કુશ પણ ત્યાં આવી જાય છે। ત્યારે લવ કહે છે કે આ સૈનિક એકલો છે, એટલે હું એની સાથે યુદ્ધ કરીશ। જે એ સૈનિકની સાથે લવ હોય છે એ યુદ્ધ કરે છે અને એ સૈનિક જમીન પર ડળી પડે છે। બીજા સૈનિકો પણ આવે છે, એમની સાથે લવ અને કુશ બંને જણા યુદ્ધ કરે છે અને બધા સૈનિકોને હરાવી દે છે। બાળકો, એટલામાં
છે એ આવે છે અને કહે છે અરે માત્ર છોકરાઓ બે જ બાળકોએ આ બધા સૈનિકોને હરાવી દીધા ત્યારે ચંદ્રકેતુ હોય છે એ કહે છે કે અજબ છોકરાઓ લાગે છે તો બાળકો આપણે જે વાર્તા જોઈ બરાબર એ આપણે હવે ચોપડીની અંદર જોઈશું બાળકો નામ છે યજ્ઞનો ઘોડો વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે સીતાજીનો પુત્ર લવ બેઠેલો છે બે ઋષિ કુમારો છે એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાય છે લવ ઊભો થઈ જાય છે તો બાળકો વાલ્મીકિ ઋષિનું આશ્રમ હોય છે ત્યાં સીતાજીનો પુત્ર લવ બેઠેલો છે બે ઋષિ કુમારો સાથે એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો દેખાય છે અને લવ ઊભો થઈ જાય છે લવ કહે છે અહીંયા બાળકો આપણને સંવાદ રૂપે આપેલું છે તો જે લવ હોય છે એ કહે છે અરે આ તો યજ્ઞનો ઘોડો ચાલો એને પકડીએ તો જે લવ હોય છે કહે છે અરે આ તો યજ્ઞનો ઘોડો છે ચાલો એને પકડીએ પહેલો ઋષિ કુમાર હોય છે એ કહે છે ગુરુદેવ તો કહેતા હતા કે એની પાછળ મોટી સેના હોય જે ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડે તો જે એક ઋષિ પહેલો ઋષિ કુમાર હોય છે એ કહે છે કે એમને જે ગુરુજી હતા એ કહેતા હતા કે એની પાછળ મોટી સેના હોય છે જે ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડે લવ કહે જે ઘોડો હોય છે એને પહેલા લવ પકડી લે છે તો આ પકડ્યો ઘોડાને આ રાજા રામની હિંમત તો જુઓ આપણા આશ્રમની જગ્યામાં ઘોડાને મોકલીને તે આપણને નમાવવા માંગે છે એ તે કેમ ચાલે તો લવ હોય છે એ પહેલા ઘોડાને પકડી લે છે અને કહે છે તો આ પકડ્યો ઘોડાને કે મેં આ ઘોડાને પકડ્યો આ રાજા રામની હિંમત તો જુઓ એમ કે આ રાજા રામની હિંમત તો જુઓ આપણા આશ્રમની જગ્યામાં ઘોડાને મોકલીને એટલે કે આપણો જે આશ્રમ છે એ જગ્યામાં ઘોડાને મોકલીને તે આપણને નમાવવા માંગે છે તે આપણને નમાવવા માંગે છે એટલે કેમ ચાલે બીજો ઋષિ કુમાર હોય છે એ હવે કહે છે આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવું તો બીજો ઋષિ કુમાર હોય છે એ પૂછે છે કે આને આશ્રમની ગૌશાળામાં હું બાંધી આવું ત્યારે લવ કહે છે એ જ બરાબર છે રામને પણ ભલે ખબર પડે કે દુનિયામાં શેરને માથે સવા શેર છે કુશને પણ ઘોડો બતાવજો ઋષિ કુમારો ઘોડાને લઈને જાય છે ત્યાં એક સૈનિક આવે છે તો લવ કહે છે એ જ બરાબર છે અને રામને પણ ભલે ખબર પડે કે દુનિયામાં શેરને માથે સવા શેર છે આ એક કહેવત છે શું છે બાળકો કહેવત છે કુશને પણ ઘોડો બતાવજો તો જે કુશ છે એને પણ આ ઘોડો તમે બતાવજો ઋષિ કુમાર ઘોડો લઈને જાય છે જે ઋષિ કુમારો હતા એ ઘોડો લઈને જાય છે ત્યાં એક સૈનિક આવે છે એટલામાં એક સૈનિક આવે છે સૈનિક કહે ઉભા રહો છોકરાઓ ઘોડાને છોડી દો આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે એને બાંધશો તો લડાઈ કરવી પડશે ત્યારે એક સૈનિક હોય છે સૈનિક આવે છે અને સૈનિક કહે છે કે ઉભા રહો છોકરાઓ ઘોડાને છોડી દો આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે એને બાંધશો તો તમારે લડાઈ કરવી પડશે લવ કહે ધનુષ સંભાળતા જો લવ હોય છે એ ધનુષ સંભાળતા બોલે છે તો અમે તૈયાર છીએ તો એ બોલે છે અમે તૈયાર છીએ કુશ એટલામાં કુશ હોય છે એ આવે છે અને કહે છે હા હા અમે તૈયાર છીએ તો કુશ હોય છે પ્રવેશીને એટલે કે તે આવે છે અને એ પણ કહે છે હા હા અમે તૈયાર છીએ લવ કહે ભાઈ કુશ
તો જે લવ હોય છે એ કુશને કહે છે કે ભાઈ કુશ હમણાં તું ખસી જા, કે આ સૈનિક એકલો છે તો એની સાથે હું એકલો જ લડીશ. બેઉ લડે છે, બંને જણા લડે છે. લવ સૈનિકોને જમીન પર પછાડે છે. સેનાના બીજા સૈનિકો આવે છે, એમને બંને એમને પણ લવ અને કુશ હરાવે છે. તો એ બંને સૈનિક લવ અને સૈનિક લડે છે. લવ સૈનિકને જમીન પર પછાડે છે. સેનાના બીજા સૈનિકો પણ આવે છે, એમને પણ લવ અને કુશ હરાવી દે છે. એટલે કે જે બીજા સૈનિકો આવે છે બધા સૈનિકોને લવ અને કુશ હરાવી દે છે. એટલામાં સુમંત આવે છે. તો બાળકો, જે સુમંત છે એ જે અયોધ્યાના રાજા રામ ભગવાન હતા એમના મંત્રી હતા. તો એ સુમંત હોય છે એ કહે છે, અરે માત્ર બે છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા. એટલે જે સુમંત હોય છે કહે છે કે અરે માત્ર બે છોકરાઓએ જ આટલા બધા સૈનિકોને હરાવી દીધા. ત્યારે ચંદ્રકેતુ જે હોય છે એ કહે છે, અજબ છોકરાઓ લાગે છે. તો જ્યારે એ ચંદ્રકેતુ હોય છે એ કહે છે કે આ છોકરાઓ અજબ લાગે છે. બરાબર?